નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પંચાયત વિભાગ તરફથી એટલે કે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ એના અંદરથી વિદ્યાર્થી મિત્રો એક સૌથી મોટો અને સૌથી અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે ઓફિશિયલી પરિપત્ર પણ જાહેર કરવામાં આવી ગયો છે તો શું છે પરિપત્ર તેના વિશેની માહિતી છે તો અમુક વિદ્યાર્થીને દોસ્તો જે ઉંમરમાં કંઈક જે પ્રોબ્લેમ આવતો હતો કોરોનાને કારણે ઉંમરમાં જે વધી જતી હતી એવા વિદ્યાર્થીઓ માટે માત્રને માત્ર એક વર્ષની ઉંમરમાં શૂટ આપવામાં આવેલી છે બરોબર જે પંચાયત વિભાગની ભરતી કરવામાં આવનારી છે એ ભરતીમાં એક વર્ષની તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે તો સીધી ભરતી માટેની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ તારીખ એક નવ બે હજાર એકવીસ તારીખ એકત્રીસ આઠ બે હજાર બાવીસ સુધીના સમયગાળા માટે તમને આપવામાં આવેલી છે એટલે કે આ તારીખ સુધીમાં તમારો જો દાખલા તરીકે એકત્રીસ આઠ અને બે હજારને બાવીસ આપ્યું છે ત્યાં સુધીમાં કોઈ ભરતી થશે પંચાયત વિભાગની એવી તમામ જે કાંઈ ભરતીઓ હશે ભરતીઓમાં તમને સૂટસાટ આપવામાં આવશે એવું એ લોકો કહે છે બરોબર આ લગભગ આની પહેલા પણ એકવાર માહિતી આપી હતી પરંતુ અત્યારે ઓફિશિયલી પરિપત્ર જાહેર થઈ ગયો છે કે ભાઈ કોવિડ નાઇન્ટીનના મહામારીના કારણે રાજ્ય સરકાર હેઠળની ઘણી બધી જગ્યાઓ પર સીધી ભરતી સ્થગિત કરવામાં આવેલ છે અને અથવા તો પાછી ઠેલવામાં આવેલ છે જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઘણા બધા ઉમેદવારો છે તે મહત્તમ વયમર્યાદા વટાવી ચૂકેલા હોય તે બનવા જોગ હોય અને સામાન્ય વિભાગ વન સાથે લીધેલ એક મુજબની અધિકારી સૂચના અને બે મુજબનો ઠરાવ પસાર કરેલ છે તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાત પંચાયત સેવા પંચાયત પંચાયત બોર્ડ દ્વારા સીધી ભરતી કરવા પ્રસિદ્ધ કરાયેલા જે જાહેરાતમાં ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવાની જોગવાઈ ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતીના જે નિયમો છે તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે તો આ એક તમારા માટે ખૂબ સારા સમાચાર કહેવાય હવે જો વિદ્યાર્થી મિત્રો સૂટણી જેવી પૂરી થશે સૂંટણી પૂરી થશે એટલે તરત જ નોટિફિકેશન આવશે જાન્યુઆરી મહિનામાં ક્યારે નોટિફિકેશન આવશે જાન્યુઆરી મહિનામાં સીધું નોટિફિકેશન આવી જશે તારીખ પણ આવી જશે પરીક્ષાની બધું આવી જશે બસ તમે તૈયારીમાં રહેજો ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ પ્રશ્ન હશે કે પંચાયત વિભાગની ભરતી ક્યાં અટકી હતી તો બસ આ ચૂંટણીના પ્રચારમાં જ અટકી પડી હતી અમે તરત જ એ ભરતી આવી જશે તો એક નવ બે હજાર એકવીસથી એકત્રીસ આઠ બે હજાર બાવીસ સુધી તમને છૂટછાટ આપવામાં આવેલી છે આ પરિપત્ર છે દોસ્તો તે ટેલિગ્રામ ગ્રુપની અંદર સેન્ડ કરી દઉં છું જે એસસી અને એસટી ઓબીસી એ ઉમેદવારોનો છે તેના વિશેની પણ અહીંયા એક માહિતી આપી દીધી છે તો આ ટેલિગ્રામ ગ્રુપમાં સેન્ડ કરી દઉં છું મેળવી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દવ માત્ર માહિતી ગમી હોય તો દોસ્તો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો કંઈકને કંઈક નવી અપડેટ છે તે તમને મળતી રહેશે